વિધાનસભાનું મતદાન શરૂ થતાની સાથે ઠેર ઠેર ઈવીએમ ખોટકાવાની ફરિયાદો મળવા પામી હતી. વડોદરા શહેરમાં આજે વિધાનસભાના મતદાન દરમિયાન સવારના 2 કલાકમાં અસંખ્ય સ્થળેથી ઈવીએમ ખોટકાઈ ગયા હોવાની વિગતો મળી છે. મશીન ખોટકાતા મતદારોએ 1 કલાક સુધી રાહ જોવી પડી છે, જેના કારણે મતદાન ધીમું થવા પામ્યું છે. શહેરના ઝેનિથ સ્કૂલમાં મતદાન શરૂ થયાના 1/2 કલાકમાં મશીન બંધ પડી જતા મતદારોએ બૂથના અધિકારી દ્વારા મશીન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો, જેના કારણે કેટલાક મતદારો પાછા પણ ચાલ્યા ગયા હતા. જ્યારે બીજી તરફ સંગમચાર રસ્તા પાસે આવેલ લાલબહાદુર વિદ્યાલયમાં પણ ઈવીએમ ખોટકાઈ ગયું હતું, જેને લઈને મતદારોએ હોબાળો પણ મચાવ્યો હતો. જ્યારે તાંદલજાની એક શાળામાં 1 સાથે 3 મશીન ખોટકાતા મતદાર મથક પર મતદાન અટકી ગયું હતું, જ્યારે વહેલી સવારે મશીનો ખોટકાતા મતદારોનો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો હતો. દુધેશ્વર સોસાયટીમાં શાંતિવન સ્કૂલનું આ બૂથ છે. શાંતિવન સ્કૂલના રૂમ નંબર 2ની અંદર ઈવીએમ મશીન બંધ થઈ ગયું છે. છેલ્લા 1/4 કલાકથી વેટ કરીએ છીએ. પ્રિસાઇઝિંગ ઓફિસર જોડે વાત થઈ, એ શું વિચાર કરે છે કે અત્યારે હમણાં આવશે આવશે, એ લોકો વેટ કરે છે. એમની પાસે એક્સ્ટ્રા મશીન નથી, એકચ્યુઅલ એમની પણ ભૂલ નથી. ગવર્મેન્ટે જે આપવા જોઈએ એના કરતાં ઓછા મશીન્સ આપેલા છે, તો એ લોકો બી શું કરી શકે અત્યારે? ખામી હવે અમને ખબર નથી, પ્રિસાઇઝિંગ ઓફિસરને પૂછો તો એને ખબર પડે શું ખામી છે. તો મને તો આઈડિયા ના હોય, પણ અમને એમ કીધું કે મશીન બગડેલું છે. અત્યારે એટલું જોયું છે કે મોટી સંખ્યામાં અહીં લોકો મતદાન કરવા માટે આવે છે અને કેટલાક નિરાશ થઈને પાછા જાય છે. જ્યારે જો મશીન વર્ક ન કરતું હોય, લેડીઝ ઘરની લેડીઝ સવારના પ્રમાણે ઘણો કામ હોય, પણ હવે જેન્ટ્સ જતા હોય ઓફિસે, તો કે જરા લેડીઝને પહેલાં વોટિંગ કરાવી દે, એના હિસાબે જોડે લઈને આવેલા. પણ 25-30% પબ્લિક અત્યારે પાછી જતી રહી છે મશીન બંધ હોવાને કારણે. કોઈ લાઈન હોય, મશીન ચાલુ હોય, તો કોઈ પણ વ્યક્તિ ઊભું રહેવા તૈયાર હોય છે, પણ લાઈન જ નથી. આજે મશીન લાઈન છે પણ મશીન બંધ છે, તો પબ્લિક ક્યાં ઊભી રહે પછી? અને હજુ એ લોકો ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે એમના બી, હજુ સુધી પણ આવી શક્યું નથી મશીન. હવે કયા એરિયામાંથી આવશે તો એ ઓફિસરને જ ખબર હોય, અમને ખબર નથી હોતી. લગભગ 1 કલાક થવા આવ્યો, 1 કલાકથી મશીન બંધ છે. એને લીધે એ લોકો પ્રયત્ન ભલે કરે, પણ આવે છે કર્યા કરે છે. એને લીધે ઘરના લેડીઝ પોતાના કામ છોડીને આવ્યા હોય તે બધાનો બી સમય બગડે છે, અને ત્યારે કંટાળીને પાછા જતા રહે છે. એને લીધે વોટ આપનારનો વોટ બી બગડે છે, અને દેશનો કોઈ એના લીધે એ થતું નથી. એ ઉપરાંત ખોટા ખાલી તમને આશ્વાસન આપે છે કે આવે છે 1 કલાક છવા જતાં જો ના આવ્યું હોય તો ક્યાંથી આવવાનું? કદાચ દિલ્હીથી આવવાનું તો ખબર નથી.